રાજકોટની ગેમ ઝોનમાં બનેલી આગની ઘટના બાદ તમામ મહાનગરપાલિકાઓ દ્વારા ફાયર સેફટીના કાયદાઓ કડક કરાયા છે. ત્યારે આગામી દિવસોમાં નવરાત્રી મહોત્સવ આવી રહ્યું હોય, જેને લઈ સુરત મનપા દ્વારા 30 શરતો સાથેની ગાઈડલાઈન બહાર પાડી છે. રાજકોટના ગેમ ઝોનમાં અગ્નિકાંડ બાદ રાજ્યની તમામ મહાનગરપાલિકાઓ દ્વારા ફાયર સેફટી માટેના કાયદાઓ સખ્ત કરવામાં આવ્યા છે. તો સુરત મનપાએ આ વખતે નવરાત્રીના આયોજકો માટે 30 શરતો સાથેની ગાઈડલાઈન બહાર પાડી છે, જેમાં કેટલીક નવી શરતો સામેલ કરવામાં આવી છે. નવરાત્રી આયોજકોએ પંડાલમાં આવનારા ખેલૈયાઓ માટે વ્યક્તિ દીઠ 1 સ્ક્વેર ફીટની જગ્યા રહે તે રીતે સ્પેસ રાખવા માટે સહિત અને કેટલીક શરતો રાખી છે. આ શરત રાખવા પાછળનું કારણ પંડાલમાં થતી ભીડ ઓછી રહે તેવું છે. દર વર્ષે જેમ અનેક આયોજકોએ પંડાલ, એસી ટોમ, પાર્ટી પ્લોટ સહિતની જગ્યાઓમાં ગરબા રમવા માટેના આયોજન કર્યા છે, જેના માટે ફાયર ડિપાર્ટમેન્ટ પાસેથી મંજૂરી લેવાની પ્રોસેસ પણ શરૂ કરી છે. જોકે આ વખતે ફાયર ડિપાર્ટમેન્ટે ફાયર સેફટીના પરમિશનની ગાઈડલાઈન વધુ સખ્ત બનાવી છે. ગરબા પંડાલમાં પ્રતિદિન આવનારા ખેલૈયાઓની તમામ દસ્તાવેજી રેકોર્ડ પણ રાખવું પડશે. નવરાત્રી કે લીએ જો મંડપ યા ડોમ વગેરે બનેંગે ગરબા કે લીએ તો ઉસમેં અંદર કોઈ ભી સિન્થેટિક મટીરિયલ, થર્માકોલ, ઇસ તરહ કા જો ડીઝલ, પેટ્રોલ, સ્ટોરેજ યે સબ અલાઉ નહીં કરેંગે. ઓર પેન્ટ્રી ઓર કમ્પ્રેસર વગેરે એસી કે અંદર ડોમ કે અંદર અલાઉ નહીં રહેગા. ઓર આજુબાજુ મેં સ્કૂલ હૈ યા પેટ્રોલ પંપ હૈ યા રેલવે લાઈન હૈ, ઇસમેં કમ સે કમ 15 મીટર ગેપ હોના ચાહીએ ઉસકે બીચ મેં જો ડોમ બના રહે. ઓર હર એક 15 મીટર પે ઇમરજન્સી એક્ઝિટ રહેગા. ઓર એક ચોરસ સ્ક્વેર મીટર કા એરિયા રહેગા એક આદમી કે લીએ, ઉસસે કમ એરિયા નહીં હોના ચાહીએ. તો કેપેસિટી ફિક્સ કર દી જાયેગી કે ઇતને લોગ અલાઉ હૈ. ઓર ઉસકા જો સંચાલક હૈ, ઉસકો ઓર્ગેનાઇઝર હૈ, વો ઉસકા રિકોર્ડ ભી ઉસકો રખના રહે.